નવરાત્રીના નવ દિવસ લોકો માતાજીની આરાધના કરી ગરબે રમી નવરાત્રી પર્વની ઉજવણી કરતા હોય છે અને નવમા નોરતે અલગ અલગ જગ્યાએ માતાજીની પલ્લી પણ ભરાતી હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના જુનાડીસા ગામે આવેલ પૌરાણિક મંદિર એવા સિદ્ધાંબિકા માતાજીના મંદિરે દર વર્ષે નવરાત્રીના નવમા નોરતે ગાંધીનગરના રૂપાલની પલ્લી બાદ જુનાડીસા ગામની ભવ્ય પલ્લી ભરાય છે આ પલ્લી સમગ્ર ગામમાં ફરતા આખું ગામ પલ્લીના દર્શન કરવા માટે ઉમટી આવે છે અને આ પલ્લી વર્ષોથી ચાલી આવી પરંપરા આજે પણ આ ગામના લોકો નિભાવી રહ્યા છે. જુનાડીસા સિદ્ધેશ્વરી માતાજીના મંદિરમાં નવ નોરતાનું આયોજન કરવામાં આવે છે અને આ નવ નોરતા દરમિયાન છેલ્લા દિવસે માતાજીની ગામ પલ્લીનું આયોજન કરવામાં આવે છે જેમાં ઠાકોર સમાજના માણસો આ પદ્મીને ગામની પ્રદક્ષિણા કરતા હોય છે ને એ પદ્મીમાં માતાજીના વડા પછી બાકા એ બધા અંદર સવા મણ જેટલું જેમાં નિવેદન મૂકવામાં આવે છે ને ભૂલા કરી અને ગામની પ્રદક્ષિણા કરવામાં આવતી હોય છે. અહીંયા મંદિરથી મૂકે ને પહેલાં સગર બજાર, જૈન બજાર, પછી દેરાસર, જૈન દેરાસર થઈ ગેસા લેબરી ત્યાં રોકવામાં આવે છે. ગેસા લેબરી ત્યાં માતાજીના જે ભક્તો હોય છે તે ત્યાં તેલ પૂરું પાડવામાં આવે છે અને તેલ પીવામાં આવે છે. એ તેલ પીને સામે માતાજીનું મંદિર લડાવવા મુકામે છે. એ મંદિર અને આ મંદિરનો બંનેનો ઇતિહાસ જોઈ છે. આ દર્શનપુર નગરી તરીકે પહેલાં પહોંચી હતી અને તે દરમિયાન લોકો ઘણા લોકો અહીંયા દર્શન કર્યા છે. જૈનો પણ અહીંયાથી આવે છે. દૂર દૂરના વ્યક્તિઓ અહીંયા દર્શન માતાજીના દર્શને આવતા હોય છે. તેમજ આ ઉત્તર ગુજરાતની સૌથી મોટામાં મોટી પદ્મી ગણી શકાય અને આ પદ્મી દરમિયાન આજુબાજુના લોકો અને ગામના આજુ લગભગ ઓછામાં ઓછા 15-20 હજાર માણસો અહીંયા માતાજીની પદ્મીમાં દર્શનાર્થે આવતા હોય છે. દર્શન દરમિયાન આ પદ્મી જ્યારે નીકળતી હોય ત્યારે દરેક વ્યક્તિ દર્શન કરતા સમય માતાજીની જે દીવાની જ્યોત હોય છે તે જ્યોતના આધારે માતા આ જુનાડીસા ગામની પ્રગતિ અને વર્ષ કેવું જાય છે એ અનાવથી નક્કી થતી હોય છે. આ માતાજીની પદ્મી એ વર્ષોથી થતી પદ્મી છે અને કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ માતાજીને લઈને જતા હતા ત્યારે માતાજી એવા વિરાજમાન થયેલા છે તેવો માતાજીનો ઇતિહાસ છે. અને માતાજીનો ઇતિહાસ એવો પણ કહે છે કે અહીંયા મંદિર બનાવવામાં આવ્યું નથી પણ ભૂતાવા અને એમને સિદ્ધરાજ સોલંકીના દ્વારા બનાવવામાં આવેલું છે એવો ઇતિહાસ જૂનો છે. એટલે માતાજીનું જે ગામ પદ્મી માં જિગ્નેશભાઈ જોશી એ માતાજીની પદ્મીનો જે બ્રાહ્મણ તરીકે તે માતાજીના ભૂવાને દોરો બાંધી અને માતાજીનું પ્રસ્થાન પદ્મીનું કરાવવામાં આવતું હોય છે એ સિદ્ધેશ્વરી મહાપીઠી હોય છે.